જય માતાજી મિત્રો, રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સિંગ ટામેટાનું સલાડ. આ સલાડ ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે અને 2-3 જ મિનિટમાં આ સલાડ બનીને તૈયાર થઈ જાય છે. વિટામિન, પ્રોટીન, લોહીની કમી, કોઈ પણ તમારી સ્કિનની તકલીફ હોય તો પણ તમે આ સલાડ રોજે ખાશો તો ઘણા બધા ફાયદા તમારા શરીરની અંદર થશે. તો ચાલો આપણે બનાવીએ એકદમ ક્રિસ્પી, ચટપટું અને ખાવામાં મજા પડી જાય એવું સિંગ ટામેટાનું સલાડ. તો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે સલાડની સામગ્રી જોઈ લઈશું. તો તેની માટે મેં આ 300 ગ્રામ જેટલા ટામેટા લીધા છે. એકદમ અત્યારે જે માર્કેટમાં વાડીના ટામેટા આવે છે, એકદમ આ રીતના લાલ હોય એ રીતના તમારે ટામેટા લેવાના. અને આ થોડા ગળાશ પડતા આવે છે એટલે તમારો સલાડ પણ એકદમ સરસ બનીને તૈયાર થશે. આપણે સિંગ અને ટામેટાનું સલાડ બનાવી રહ્યા છીએ તો તેની માટે મેં 1 વાટકી જેટલી સિંગ લીધી છે. જે આપણી આ ફૂતરા વગરની સિંગ આવે છે તે લેવાની, અને તમારી પાસે જો ફૂતરાવાળી સિંગ હોય તો તમે તે પણ લઈ શકો છો. મારી ક્વોન્ટિટી પ્રમાણે તમારે 1 વાટકી કે 2 વાટકી જે રીતના તમારે સલાડ બનાવવાનો હોય એ રીતના તમારે સિંગનો ઉપયોગ કરવાનો. એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને થોડા ધાણા લીધા છે. આપણે જે પિંક કલરનું મીઠું આવે છે તે લીધું છે. પિંક કલરના બદલીમાં તમે જે કાળું મીઠું આવે છે તે લેશો તો તેનો પણ એકદમ સરસ સ્વાદ આવે છે. 1/2 ટીસ્પૂન જેટલો આપણે ચાટ મસાલો લીધો છે. 1 ટેબલ સ્પૂન આપણે કાળા મરીનો પાવડર લીધો છે. તો આપણે આ ઘરની સામગ્રીમાંથી જ આપણે આ સલાડ બનાવીને તૈયાર કરીશું. તો સૌથી પહેલા આપણે ટામેટા, ડુંગળી અને ધાણાને કટ કરી લઈશું. તો આપણા શાકભાજી કાપીને આપણે તૈયાર કરી લીધા છે. તો હવે આપણે સલાડ બનાવી લઈશું. તેના માટે આપણે બાઉલ લઈશું. તેની અંદર આપણે જે ચોપ કરીને રાખ્યા છે ટામેટા તે નાખીશું. પછી તેની અંદર આપણે ડુંગળી નાખીશું. હવે આપણે જે ચાટ મસાલો લીધો છે તે નાખીશું. કાળા મરીનો પાવડર નાખીશું. મીઠું નાખીશું. મીઠું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું, કારણ કે જે આપણે ચાટ મસાલો લીધો છે તે પણ થોડો ખારો જ હોય છે. તો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. બધી સામગ્રી તૈયાર હોય તો તમારો સલાડ 2-3 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ સલાડ ખાવામાં એકદમ સરસ લાગે છે. તો હવે આપણે તેની અંદર થોડુંક લીંબુ નીચોવીશું. બહુ વધારે પડતું તમારે લીંબુ નથી નીચોવાનું. આખા લીંબુમાંથી આ રીતના નાનો ટુકડો તમારે લીંબુ નીચોવાનું છે, કારણ કે આપણે સલાડની અંદર સંચર પાવડર પણ નાખ્યો છે એટલે તમારે એ રીતના તમારે લીંબુનો ઉપયોગ કરવાનો. બધું બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે તેની અંદર આ ખારી સિંગ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું. ખારી સિંગ તમારે જ્યારે પણ સલાડ ખાવાનો હોય ત્યારે જ તમારે નાખવાની, કારણ કે ટામેટા અને ડુંગળીના લીધે તે એકદમ સોફ્ટ થઈ જશે અને સલાડ ખાવાની મજા નહીં આવે. એટલે તમે કોઈ પણ પાર્ટી માટે કે મહેમાન માટે આ સલાડ બનાવતા હોય તો તમારે આ સલાડ ટામેટું અને ડુંગળીને બધા મસાલાને મિક્સ કરીને રાખવાનું, અને જ્યારે તમારે સલાડને સર્વ કરવાનો હોય ત્યારે તમારે તેની અંદર આ ખારી સિંગ નાખવાની, અને પછી તમે આ સર્વ કરશો તો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે અને સલાડ ખાવાની એકદમ મજા આવશે. હવે આપણે જે ધાણા લીધા છે તે નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ કરી લીધું છે અને સલાડ આપણો સર્વ કરવા માટે તૈયાર છે. હવે આપણે સલાડને સર્વ કરી લઈશું. તૈયાર છે આપણો પ્રોટીનથી ભરપૂર એવો સિંગ ટામેટાનો સલાડ. એકદમ ખાવામાં ટેસ્ટી અને ક્રન્ચી આપણો આ સલાડ બનીને તૈયાર થઈ ગયો છે. તમે પણ આ રીતના ઘરે સલાડ ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. આ સલાડ ખાવામાં એટલો સરસ લાગે છે કે આ સલાડ તમે રોજે બનાવીને ખાઈ શકો છો. તમારા સ્કિનની તકલીફ, વાળની તકલીફ, કોઈ પણ તકલીફ હોય તો પણ તમે આ સલાડ બનાવીને ખાશો તો તમને ઘણી રાહત રહેશે. તમે કાચા ટામેટા ના ખાઈ શકતા હો તો આ રીતના તમે ટામેટાનો સલાડ બનાવીને પણ ટામેટાને ખાઈ શકો છો, અને સલાડ એટલો સરસ લાગે છે. ઘરની સામગ્રીમાંથી જ બનાવીને તૈયાર કર્યો છે અને તો પણ આ સલાડ ખાવામાં એટલો સરસ લાગે છે કે તમે કોઈ પણ મહેમાન આવે કે પાર્ટી હોય તો પણ આ સલાડને તમે બનાવીને સર્વ કરી શકો છો. તમે એકવાર ખાશો તો વારંવાર આ સલાડ ખાવાનું તમને મન થશે. તમે ડાયટ કરતા હોય તો પણ આ સલાડ તમે ખાઈ શકો છો. ડાયટની અંદર પણ તમારે આ સલાડ બ્રેકફાસ્ટની અંદર કે સાંજે ડિનરની અંદર તમે આ સલાડનો ઉપયોગ કરી શકો છો. તમને સારું એવું વેટ લોસ કરવામાં ફાયદો થશે.
તો તમને આ રેસીપી કેવી લાગી? જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.